હેલો ફ્રેન્ડ્સ જય ગણપતિ બાપા લકી ઈડી ખૂબ ખૂબ સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આજે આપણે ફ્રેન્ડ્સ સૌથી પહેલા નરસિંહ મહેતાનું પૂરું નામ એટલે કે તેઓનું પૂરું નામ શું હતું નરસિંહ કૃષ્ણદાસ મહેતા તેઓનું ઉપનામ હતા આદિકવિ ભક્તિ હરિનો નરસૈયો અને આદ્ય કવિ તો તેઓનું આદિકવિ નામ ઉમાશંકર જોશીએ આપેલું કનૈયાલાલ મુનશીએ ભક્તિ હરિનો અને નરસૈયો આ નામ કનૈયાલાલ મુનશી આપેલા તેઓની જ્ઞાતિ હતી વડનાગરા બ્રાહ્મણ તેઓનો જન્મ ચૌદસો ચૌદ એટલે કે તે સમયે પંદરમી સદીમાં થઈ ગયેલા પરંતુ કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા સોળમી સદીમાં થઈ ગયા મિત્રો તેઓનો જન્મસ્થળ અને મૃત્યુ સ્થળ ખાસ યાદ રાખજો મિત્રો જન્મસ્થળ જ્યાં જન્મ થયો ત્યાં જ તેઓનું મૃત્યુ થયું નથી તેઓનો જન્મ તળાજા જિલ્લો ભાવનગર હતો અને તેઓનું મૃત્યુ માંગરોળ ખાતે જે જિલ્લો જૂનાગઢમાં આવે છે અને તેઓ તે સાલ હતી ઓગણીસ સોરી ચૌદસો ને એંશી એટલે કે એક્યાસી વર્ષની વયે પરબતભાઈના ઘરે તેઓનું અવસાન થયેલું મિત્રો હવે આપણે વાત કરીએ તેઓના કુટુંબીજનો એટલે કે તેઓના કુટુંબમાં કોણ કોણ સભ્યો હતા તેને એક ભાઈ બંસીધર માતા દયા કૃષ્ણદાસ પત્ની માણેકગૌરી કુંવરબાઈ શર્મિષ્ઠા અને તાનારીરી આ તેઓની પુત્રીઓ હતી મિત્રો ખાસ યાદ રાખજો પાંચ વર્ષની ઉંમરે માતા પિતા ગુમાવ્યા હતા નરસિંહ મહેતાએ મિત્રો છતાં પણ તેઓએ ખૂબ જ સારી એવી સિદ્ધિ મેળવી હતી મિત્રો પાંચ વર્ષની ઉંમરે માતા પિતા ગુમાવાય એટલે ખૂબ જ ખોયું ગણાય ખૂબ જ ગુમાવ્યું ગણાય પરંતુ મિત્રો તમને થશે કે ભાઈ પાંચ વર્ષની ઉંમરે તેઓએ માતા પિતા ગુમાવ્યા તો તેઓના બાળપણનો ઉછેર કોણે કર્યો હતો તો મિત્રો તેઓનો બાળપણનો ઉછેર એમના દાદી જયા ગૌરી દ્વારા કરવામાં આવ્યો હતો આઠ વર્ષ સુધી નરસિંહ મહેતા બોલી પણ શકતા ન હતા મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો આઠ વર્ષ સુધી સતત નરસિંહ મહેતા બોલી શકતા ન હતા સોળ વર્ષની વયે એટલે કે મિત્રો ખૂબ જ નાની ઉંમરે ચૌદસો ને ઓગણત્રીસમાં માણેક ગૌરી સાથે એમના લગ્ન થયા હતા અને નરસિંહ મહેતા અને તેમના પત્ની જે નરસિંહ મહેતાના ભાઈ એવા બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા હવે આગળ મિત્રો વાત કરીએ એક પ્રસંગ નાનકડો એવો એક પ્રસંગ બની ગયેલો નરસિંહ મહેતા સાથે અને તે પ્રસંગથી તેઓએ ખૂબ જ ઘણું શીખ્યા હતા તે પ્રસંગની વાત કરીએ નરસિંહ મહેતા એક દિવસ ભાભીને નરસિંહ મહેતાના ભાભીએ નરસિંહ મહેતાને એક દિવસ મુરક કહી મેણો માર્યું અને આકરા વેણ કહ્યા તેથી નરસિંહના સ્વાભિમાનને ઠેસ પહોંચી અને નરસિંહે ઘર છોડ્યું રખડતા રખડતા જંગલમાં એક શિવાલયમાં પહોંચ્યા ગોપનાથ મહાદેવ ભાવનગરના મંદિરમાં સાત દિવસ સુધી મિત્રો સતત ખાધા પીધા વિના મિત્રો કેટલું તેઓનું સંકટ હશે તે યાદ તમે વિચારી પણ શકો છો કે ખાધા પીના વિના સાત દિવસ સુધી તેઓએ શિવજીની ભક્તિ કરી આખરે મહાદેવજી પ્રસન્ન થયા તેઓના ઉપર અને તેમણે કહ્યું કે વરદાન માંગવાનું કહ્યું નરસિંહ મહેતાને તો નરસિંહ મહેતાએ માંગ્યું કે સ્વામી તમની વ્હાલુ તે કૃપા કરીને દીજી મુને એટલે કે ભગવાન તમને જે વ્હાલું હોય તે કૃપા કરીને મને આપો તો મહાદેવે નરસિંહને શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા નિરખને ગગનમાં કોણ ગુમી રહ્યો તે જ તે શબ્દ બોલે આમ ભાભીનું આત્મસાત કરવામાં નિમિત્ત નરસિંહે ભાભીના લાખ લાખ ઉપકાર માન્યા મિત્રો તમે વિચારી શકો છો કે તેમણા ભાભીએ તેમને મહેણું મારેલું પરંતુ તે મહેણાના લીધે જ તેઓએ સાત દિવસ સુધી ખાધા પીધા વિના જંગલમાં વિતાવ્યા ગોપનાથ મહાદેવમાં અને તે જ સમયે શંકર ભગવાન પ્રસન્ન થયા અને જેના લીધે નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન થયા તેથી તેઓ જ્યારે ગરત પર પરત ફર્યા ત્યારે તેઓએ તેમના ભાભીએ મહેણું માર્યું હતું છતાં પણ તેઓનો લાખ લાખ ઉપકાર માન્યા નરસિંહ મહેતા ગોપનાથ મહાદેવની કૃપાથી વ્રજ અને ગોકુલ મથુરાની યાત્રા કરે છે આ યાત્રા દરમિયાન તેમને પુરુષોત્તમ નામનો એક વ્યક્તિ મળે છે જે નરસિંહ મહેતાને આશ્રય આપવાનું અને પોતાની સાથે સ્થાયી થવાનું કહે છે નરસિંહ મહેતા પછી જૂનાગઢમાં સ્થાયી થાય છે નરસિંહ મહેતા અને પુરુષોત્તમ જ્યારે દ્વારકાની યાત્રાએ જતા હોય છે ત્યારે નરસિંહ મહેતા પોતાનું પ્રથમ ભજન જે ગાંધીજીને પણ ખૂબ જ પ્રિય હતું વૈષ્ણવજન તો રે કહીએ જે પીડ પડાય જાણે રે પીરપરાય ન જાણે રે લખે છે જે ગાંધીજીનું પણ મિત્રો તમને આગળ પણ જણાવ્યું કે ખૂબ જ પ્રિય ભજન હતું નરસિંહ મહેતા જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતાના ચોરે બેસીને જ દરરોજ પોતાના કવનનું ગાન કરતા હતા મિત્રો હવે આગળ મિત્રો વાત કરીએ કે નરસિંહ મહેતા સવારે બ્રહ્મ મુહૂર્તમાં દામોદર કુંડમાં સ્નાન કરવા જતા ત્યારે રાગમાં પોતાના પદો ગાતા દામોદર કુંડમાંથી સ્નાન કરી પાછા ફરતા ત્યારે તેઓ પ્રભાતિયા ગાતા જે પ્રભાતિયાઓ હું પણ તમને બતાવી રહ્યો છું પ્રભાતિયામાં જ્ઞાનનો મહિમા પ્રભાત એક રાગ છે જુલાણા છંદમાં માત્ર સાડત્રીસ મરાઠી ભાષાનો છંદ કેદાર રાગમાં ગાતા સમારનાર્થી શબ્દ છે જેનો ખેતર અભંગ છંદ હતો હવે આગળ મિત્રો વાત કરીએ કે નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યના એવા એક કવિ છે કે જેમની સાહિત્ય કૃતિમાં સૌથી વધુ મરાઠી શબ્દ પ્રયોજાયેલા જોવા મળે છે મિત્રો નરસિંહ એ ગુજરાતના ગુજરાતી કવિ કહેવાય તે એવા એક કવિ છે કે તેમની સાહિત્ય કૃતિમાં સૌથી વધારે મરાઠી શબ્દનો પ્રયોગ થતો જોવા મળી રહ્યો છે નરસિંહ મહેતાને મળેલ બિર બિરુદોની વાત કરીએ ઉમાશંકર જોશીએ તેમને આદિકવિ તરીકેનું બિરુદ આપેલું કનૈયાલાલ મુનશીએ નરસૈયો કનૈયાલાલ મુનશીએ હરિનો ઉમાશંકર જોશીએ પ્રથમ મોટા જેનેતર કવિ પ્રથમ પંડિતના કવિ ઉમાશંકર જોશીએ આ એક બિરુદ આપવામાં આવેલું મિત્રો ખાસ એક શોર્ટમાં યાદ રાખજો કે ઉમાશંકર જોશીએ આદિકવિ કનૈયાલાલ મુનશીએ ભક્તિહરિનો અને નરસૈયો આ બિરુદો આપવામાં આવેલા મિત્રો હવે આગળ વાત કરીએ કે પ્રી એમિનેન્ટ પ્લેસ ઇન ધ ગેલેક્સી ઓફ ઇન્ડિયન પેઇટ્સ કહેનાર નરસિંહરાવ દિવેટિયા નરસિંહ અને મીરા માટે ખરા ઇલમી ખરા સુરા કહેનાર કલાપી હતા હવે મિત્રો આગળ આજના વિડીયોની અંદર વાત કરીએ તો ગુજરાતી ભાષાના પ્રથમ મહાકવિ તરીકે પણ નરસિંહ મહેતાને જ ઓળખવામાં આવે છે મહાકવિ પ્રેમાનંદ પણ હતા પદ અને આખ્યાનનો પ્રારંભ કરાવનાર ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન ગાનાર સુદામા ચરિત્ર માર્ગ અને જ્ઞાન માર્ગની કવિતાનો પ્રારંભ કરાવનાર પણ નરસિંહ મહેતા અસ્પૃશ્યતાના નિવારણ માટે ગુજરાતના કવિ પ્રભાતિયા માટે પ્રસિદ્ધ એમાં પણ સૌથી વધારે પ્રસિદ્ધ એવું પ્રભાત્યુ જે જુલાણા છંદમાં ગાવામાં આવેલું હતું તેઓનું પદની વાત કરીએ મિત્રો તો ઉર્મિકાવ્યનો પ્રારંભ કરનાર પ્રેમલક્ષણા ભક્તિનું ઊંચું શિખર સર કરનાર ગુજરાતી સાહિત્યના એવા કવિ કે જેમના સાહિત્યમાં સૌથી વધારે મરાઠી શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ પણ વરસાવ્યો હતો મિત્રો મિત્રો આ એક સવાલ એક ઇમ્પોર્ટન્ટ સવાલ બની જાય કે ભાઈ નરસિંહ મહેતાએ કયો રાગ ગાઈને વરસાદ આકાશમાંથી વરસાવ્યો હતો તો મલ્હાર રાગ ગાઈને નરસિંહ મહેતાએ આકાશમાંથી વરસાદ વરસાવ્યો હતો ગીત ગોવિંદ કૃતિથી પ્રભાવિત થયા હતા જયદેવ નરસિંહ મહેતાએ પોતાની જ કૃતિ કુંવરબાઈનું મામેરું પોતે જ પોતાના જન્મ વિશે લખ્યું છે જન્મ તળાજા ગામ નરસૈયો છે નામ ભાભીએ મેણા માર્યા આવ્યા ગોપનાથ ધામ મિત્રો તમને આગળ જ આ સ્ટોરી અમે જણાવી કે ભાઈ નરસિંહ મહેતાને એમના ભાભીએ મેણું માર્યું હતું અને તે ગોપનાથમાં ગયા હતા અને ત્યાં તેઓને મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીએ પૂછ્યું કે ભાઈ નરસિંહ મહેતાજી બોલો કહ્યું તમારે વરદાન જોઈએ છે પરંતુ નરસિંહ મહેતાએ કહ્યું કે મહાદેવજી તમે જે આપો તે મારે મંજૂર છે ત્યારે નરસિંહ મહેતાને મહાદેવજીએ રામ શ્રી કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હતા અને તેનાથી તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા રામાડલિત નરસિંહ મહેતાના સમકાલીન હતા નરસિંહ મહેતાનો ચોરો જુનાગઢમાં આવેલો છે મજેવડી દરવાજા પાસે મહેતાના વંશજ ત્રિકમદાસને સ્વપ્નમાં બાસ થતાં તેમણે નરસિંહ મહેતાના નિવાસસ્થાનની શોધ કરી શુખનાથ મહાદેવ અને હિમજા માતાના મંદિર પાસેથી તેમણે ચોરા નામની જગ્યા મળી નરસિંહ મહેતાના તળાવ જુનાગઢ અમદાવાદ વસ્ત્રાપુર તળાવનું નામ નરસિંહ મહેતા સરોવર છે મિત્રો આ ખાસ યાદ રાખજો કે નરસિંહ મહેતાના નામના તળાવ પણ જુનાગઢ અને અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલા છે વસ્ત્રાપુર ખાતે નરસિંહ મહેતા સરોવર આવેલું છે મિત્રો મહેતાએ પણ ઘણી આપી ગયા પ્રકારની શામળ શાહનો વિવાહ મામેરું હારસમે જારીના પદો હુંડી અને શ્રાદ્ધ ત્યારબાદ શામળ શાહનો વિવાહની મિત્રો થોડીક ચર્ચા કરીએ તો વડનગરના નાગર બ્રાહ્મણના ઘરે થાય છે શ્રી કૃષ્ણ સહાય કરે છે મામેરાની વાત કરે કે કુંવરબાઈને ઉનાના શ્રીમાળી બ્રાહ્મણના ઘરે પરણાવ્યા હતા કુંવરબાઈના સીમંત પ્રસંગની વાત કરવામાં આવી છે બીજી એક કથા એવી છે કે નરસિંહ નરસિંહ મહેતાનું માવઠું કહેવામાં આવે છે નરસિંહ મહેતાના મામેરુ કૃતિના આધારે મીરાબાઈએ નરસિંહ કા માહિયારા કૃતિ રચી છે નરસિંહ મહેતાના મામેરુ કૃતિના આધારે વલ્લભદાસ એ કુબેરબાઈનું કૃતિ રચી છે મિત્રો આગળ વાત કરે કે હારસમે જૂનામાં જૂની કૃતિ તરીકે ઓળખવામાં આવે છે જૂનાગઢના રામાંકલિકનો વિશેષ સમાવિષ્ટ કરતી કૃતિ છે રામાંડલિક નરસિંહ મહેતાના સમકાલીન હતા મોહમ્મદ બેગડો પણ કેદાર રાગ ગાયો દામોદર મંદિરમાંથી હાર ઉડી નરસિંહ મહેતાના ગળામાં આવ્યો તેનો ઉલ્લેખ પણ હારસમય કૃતિમાં કરવામાં આવ્યો છે સંવંત પંદર બારોત્રી સાતમને સોમવાર વૈશાખ અજવાળી પક્ષે નરસિંહ આવ્યો દ્વાર રામાંડલિક નરસિંહનું અપમાન કરે છે અને પછી નરસિંહ મહેતા જુનાગઢ છોડી માંગરોળમાં નરસિંહ મહેતા ભજનમાં બેઠા હોય છે અને જ્યારે એમના અંતિમ શ્વાસની તૈયારી હોય છે ત્યારે નરસિંહ મહેતા પાણી માગે છે સ્ત્રી પાણી આપે છે નરસિંહ મહેતા એવું સમજે છે કે શ્રી કૃષ્ણ રૂકમણી રૂપ લઈ આવે છે અને ઝારીમાંથી મને પાણી પાય છે એવી કલ્પના કરે છે મિત્રો ખાસ યાદ રાખજો કે નરસિંહ મહેતા જ્યારે તેમના છેલ્લા અંતિમ શ્વાસની તૈયારી હોય છે ત્યારે પાણી માગે છે અને ત્યારે એવું સમજી છે છે કે શ્રી કૃષ્ણ રૂપ લઈને મારી પાસે આવ્યા અને ચારીમાંથી મને પાણી પાય છે એવી કલ્પના કરે છે નરસિંહ મહેતાને છેલ્લી વખત પાણી પાયું એ સ્ત્રીનું નામ હતું રત્નાબાએ શ્રાદ્ધ વાત કરીએ તો નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધના પ્રસંગે નરસિંહ રચી હતી શ્રી કૃષ્ણ આખી નાતને જમાડી હતી આખ્યા પ્રકારની કૃતિઓની વાત કરીએ

જળ કમળ છાની જાને બાળા સ્વામી અમારો અને હિંડોળોના પદો આજ પ્રધાન કૃતિઓ છે અન્ય કૃતિઓની મિત્રો વાત કરીએ તો તે છે ગોવિંદ ગમન રાસલીલા સત્યભામાનું રૂસણું રુકમણી વિવાહ નુસમ સિંહ વિલાસ વસંતના પદો શૃંગારમાળા અંતરદાન સમયના પદો વિવાહ સામળશ્યા ઉપર આધારિત કૃતિ છે બાળલીલાના પદો નરસિંહની વાત્સલ્ય ભાવની કૃતિ છે મિત્રો હવે મહેતાને જે જે એવોર્ડ મળી ચૂક્યા છે તે એવોર્ડની સંપૂર્ણ માહિતી છે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે સૌથી મોટો એવોર્ડ પણ નરસિંહ મહેતા એવોર્ડને જ માનવામાં આવે છે અને આ નરસિંહ મહેતા નામનો જે એવોર્ડ છે તેની શરૂઆત ઈસવીસન ઓગણીસો ને થી શરૂઆત થઈ હતી તે સાહિત્ય શ્રેણી ખાતે આપવામાં આવે છે વર્ણનની વાત કરીએ તો ગુજરાતી કવિ લેખક વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે આ એવોર્ડ જુનાગઢ ખાતેના આદ્ય કવિ નરસિંહ મહેતાના સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા ભવનાથ ખાતે આપવામાં આવે છે આ પુરસ્કારમાં નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે અને રોકડ પુરસ્કાર એક લાખ એકાવન હજાર આપવામાં આવે છે આવા કુલ પુરસ્કાર બાવીસ આપવામાં આવે છે પ્રથમ પુરસ્કાર ઓગણીસોને નવ્વાણુંની અંદર રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો અને અંતિમ પુરસ્કાર બે હજાર ઓગણીસની અંદર ખલીલ ધન તેજવીની આપવામાં આવ્યો હતો મિત્રો ટૂંકમાં ખૂબ જ યાદ રાખજો કે ભાઈ નરસિંહ મહેતા જે એવોર્ડ છે તેની શરૂઆત ક્યારે થઈ હતી તો તે ઓગણીસો નવ્વાણું આવશે અને અંતિમ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો બે હજાર ઓગણીસના અને કોક કેટલા એવોર્ડ કેટલા વ્યક્તિને આપવામાં આવ્યા છે તો તેમાં આવશે અને તેની રોકડ પુરસ્કારની રકમ કેટલી છે તો તેમાં એક લાખ અને એકાવન હજાર રૂપિયા આવશે નરસિંહ મહેતાની જે ફિલ્મો બની ગઈ છે તેની વાત કરીએ તો ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ તે પણ નરસિંહ મહેતા ફિલ્મ છે નવ એપ્રિલ ઓગણીસો બત્રીસના રોજ મુંબઈના વેસ્ટ એન્ડ સિનેમા ઘરમાં તે રિલીઝ થઈ હતી એટલે કે ગુજરાતી ફિલ્મનો સ્થાપના દિવસ તરીકે પણ નવ એપ્રિલ ઓગણીસો બત્રીસ મિત્રો બંને બાજુ તમને ફાયદા થઈ જાય તેવું છે કે ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ ક્યારે રજૂઆત કરવામાં આવી હતી ક્યારે સિનેમાગરમાં રિલીઝ થઈ હતી તો તે આવશે નવ એપ્રિલ ઓગણીસો બત્રીસ અને ગુજરાતી ફિલ્મનો સ્થાપના દિવસ પણ તે જ આવશે નવ એપ્રિલ ઓગણીસો તો ખાસ યાદ રાખજો ફિલ્મના શૂટિંગ માટે મુંબઈના ગોડબંદર રોડ પર સેટ તૈયાર કરાયો હતો શૂટિંગનો ઘણો ભાગ જૂનાગઢના લોકેશનોએ રોકાયો હતો ફિલ્મનું શૂટિંગ વીસ દિવસમાં પૂરું થઈ ગયું હતું નરસિંહ મહેતાના ફિલ્મમાં પંદર તો ગીતો હતા તેની રિલીઝ થવાની તારીખ નવ એપ્રિલ ઓગણીસો બત્રીસ હતી અને જેના ડાયરેક્ટર હતા નાનુભાઈ વકીલ પ્રોડ્યુસર હતા ચિન્મનભાઈ પટેલ રાઇટર હતા ચતુર્ભુજ દેવ દોશી સિનેમાટોગ્રાફી હતા ફારદુન એ ઈરાની પ્રોડ્યુશન કંપની પ્રોડક્શન કંપની હતી સાગર મૂવી ટોન રનિંગ ટાઈમ હતો એકસો ને ઓગણચાલીસ મિનિટ્સ એટલે કે બે કલાક અને ઓગણીસ મિનિટ એમાં ટોટલ પંદર સોંગ આવે છે અને મ્યુઝિક પણ રાણે કર્યું હતું હવે આગળ મિત્રો વાત કરીએ કે નરસિંહ મહેતાની જે જે પંક્તિઓ છે તેની વિશે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે મિત્રો ખાસ મુખ્ય પંક્તિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ગાંધીજી જ્યારે દ્વારકાની યાત્રાએ જતા હતા ત્યારે તેઓએ આ ભજન સાંભળ્યું હતું આ પંક્તિ સાંભળી હતી અને તેઓને ખૂબ જ પ્રિય હતી કોણે મોકલ્યું એવારે અમે નિરખને ગગનમાં કોણ ગુમી રહ્યો રાસ લીલાના દર્શન વખતે તેઓએ આ પંક્તિ ગાઈ હતી ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું પત્ની મૃત્યુ પામી ત્યારે તેઓએ આ પંક્તિ ગાઈ હતી જળકમળ ચાંડી જાને બાળક કૃતિ નાગદમણ આજની રળિયામણી ગાયું હતું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે નરસિંહની દેહની ક્ષણ બંગુરતા અને જગતનું મિથાપણું હળવે 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 હરજી મારે મંદિર સંતોરે અમે વહેલા રિયા શ્રી રામ નામના જાગરે જાદવ કેમ પૂજા કરું મેલો ગાજે માધવ નાચે મિત્રો આ બધી જ પંક્તિઓ છે જેનું હું અત્યારે વર્ણન કરી રહ્યો છું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ મારી ઊંડી સ્વીકારો મહારાજ અમે મૈયારે ગોકુળ ગામના કાંજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે રામસભામાં અમે રમવાને ગયા તા મેહુલો ગાજે તે માધવ નાચે રે ઊંચી મેળી મારા સંતની વા વાયાને વાદળ ઉમટ્યા મારું વૃંદાવન છે રૂડુ વૈકુંઠ નહીં રે આવું જાગીને જવું તો જગત દિશે નહીં ભોળી રે ભરવાઠણ હરીને વેચવા ચાલી ભાગ્યમાં લખ્યું તેને પાને તું મોરના પિંચગર નાગરના લાલ સુખ દુઃખ મનમાં ન આણીએ સાંભળીયો તે ઉરનું ભૂષણ રદ્યા ભીંડી રાખું રે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સંકટનો ભાર જેમ સ્વાન તાણે ગર્થ મારું ગોપીચંદ તુલસી એમનો હાર પક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને મિત્રો આ બધી જ કૃતિઓમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એક કૃતિ એક્ઝામ્પલ તરીકે પૂછાઈ જાય કે કેમ પૂજા કરું આ પંક્તિ ખોના દ્વારા કયા કવિ દ્વારા ગાવામાં આવેલી છે અને નીચે ઓપ્શન હોય તો મિત્રો તેમાં નરસિંહ મહેતા હશે મિત્રો આ બધી જ પંક્તિઓ તમારા મગજમાં એકવાર યાદ કરી લેજો એટલે તમને આ પંક્તિઓનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારા માટે એક માર્ગ સાચો જ બની જાય એટલા માટે કહું છું કે આ બધી જ પંક્તિઓ યાદ રાખજો મિત્રો આવા જ પાંચસોથી પણ વધારે હેન્ડ રાઇટિંગની પોસ્ટ અમે ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ ત્યાંથી તમે જોઈન કરી શકો છો ઇન્સ્ટાગ્રામની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને તમે ઇન્સ્ટાગ્રામમાં લક્કી ઈડીયુ ફોર ચેનલ સર્ચ કરશો તો પણ અમારી ચેનલ મળી જશે મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આગળ તમારા મિત્રોને પણ શેર કરજો કવિ માટે ખૂબ જ ઉપયોગી નરસિંહ મહેતાનું સંપૂર્ણ મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે આ વિડીયોની અંદર અને સારો લાગ્યો હોય વિડીયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ